આજ તારીખ 5/4/2023 રોજ સરસ્વતી નદીના કિનારે આવેલ સહસ્ત્ર તરુવન, જ્યાં મિશન ગ્રીન પાટણ અંતર્ગત હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલ છે. તો ચાલો આજે આપણે એની અંદર જઈને એને નિહાળીએ. સહસ્ત્ર તરુવનની અંદર નાના બાળકો માટે લપસણી, હિંચકા અને થોડા ખેલકૂદના સાધનો પણ મૂકવામાં આવેલા છે, જેથી નાના બાળકો આવી ત્યાં શાંતિથી રમી શકે. વનની અંદર પ્રવેશતાની સાથે જ અહીં હજારોની સંખ્યામાં રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા મિયાવાકી પદ્ધતિથી લગભગ 40-50 હજાર વૃક્ષોનું વાવેતર કરેલું છે, જે લુપ્ત થતી પ્રજાતિઓ છે એવા પણ વૃક્ષોનું અહીં વાવેતર કરેલું છે. વનની વચ્ચે એક સુંદર મજાનું મહાદેવનું મંદિર, જે આનંદેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. ચાલો આપણે તેને અંદર જઈને દર્શન કરીએ. ત્યાં સવાર સાંજ બંને ટાઈમ પૂજા આરતી ને બધું થાય છે. પક્ષીઓના કલરવ વચ્ચે મંદિર એક જબરદસ્ત આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સહસ્ત્ર તરુવનની અંદર પક્ષીઓ માટે એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે બર્ડ હોસ્ટેલ બનાવવામાં આવી છે. ત્યાં પછી આ જે વન છે તેની બધી વિગતો લખવામાં આવેલી છે, કેટલા વૃક્ષો આવેલા છે, તેની સંખ્યા, કોના દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે, તે બધી વિગત ત્યાં લખવામાં આવી છે. વનમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે. મિયાવાકી પદ્ધતિથી જે વૃક્ષો ઉછરેલા છે, રોટરી ક્લબ દ્વારા તેનું નિર્માણ કરવામાં આવેલું છે. ખૂબ વિશાળ સંખ્યા, વિશાળ જગ્યા છે જે અહીં તેનું નિર્માણ થયું છે. આ વનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ભારત દેશના જવાનો જે યુદ્ધમાં શહીદ થયેલ છે તેમને એક પ્રાકૃતિક શ્રદ્ધાંજલિ, વૃક્ષો વાવી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો એક નિશ્ચય છે. જ્યાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના ચિત્ર અહીં લગાવવામાં આવેલા છે, જે અહીં આપણે જોઈ શકીએ છીએ.